नमस्कार विद्यार्थी मित्रों, ऑक्सफर्ड स्कूल ऑफ साइंस ना कॉमर्स विभाग ना वीडियो लेक्चर नी अंदर आप सौ विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत छे। धोरण 12 कॉमर्स विषय छे बीए वाणिज्य व्यवस्था ने संचालन। आपणे पाठ 7 अंकुश एटले के कंट्रोलिंग पाठनी आपणे वात करता हता। विद्यार्थी मित्रों, आ पहेलाना बे वीडियो लेक्चर नी अंदर आपणे अंकुश नो अर्थ, अंकुशनी व्याख्या अने अंकुशना लक्षणों जोया। एमां खास करीने अंकुशने आयोजन साथे संबंध छे, कारण के आयोजन थशे तो ए प्रमाणे कार्य थाय छे के नहीं ए माटे अंकुशनुं कार्य थशे। अंकुशनुं कार्य संचालननी दरेक सपाटीए थतुं कार्य छे, सतत चालती प्रक्रिया छे। संचालनना बधा कार्यनी जेम संचालननुं સૌથી છેલ્લામાં છેલ્લું કાર્ય છે, એટલે કે આયોજન થઈ ગયા પછી વ્યવસ્થાતંત્ર ઊભું થઈ ગયું, કર્મચારી વ્યવસ્થા કરાવી, દોરવણી કરી, ત્યાર પછી છેલ્લે આયોજન મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવા માટે અંકુશનું કાર્ય ખૂબ જરૂરી છે। અંકુશના કાર્યને ભવિષ્ય સાથે સંબંધ છે। અંકુશના કાર્ય જે છે એ કર્મચારીઓની કામની જે સ્વતંત્રતા છે એ છીનવી લેતું નથી। અંકુશનું કાર્ય ટૂંકમાં કર્મચારીની કાર્યક્ષમતા કાર્યશીલતાને ધ્યાનમાં રાખીને અંકુશનું કાર્ય ધંધાકીય એકમમાં ખૂબ જરૂરી છે। એટલે અંકુશના કાર્યને આપણે નિષેધાત્મક તરીકે નહીં પરંતુ એક રચનાત્મક પ્રવૃત્તિ તરીકે જો જોઈએ તો ખૂબ સરસ છે। એની પણ આપણે ચર્ચા કરી હતી। અંકુશની જે પ્રક્રિયા છે એ આંતરિક છે, ધંધાકીય એકમના જે આંતરિક પરિબળો છે એના ઉપર અંકુશનો કાબૂ રહી શકે છે। એટલે અંકુશની જે પ્રક્રિયા છે એ ધંધાકીય એકમના જે બાહ્ય પરિબળો છે, સરકારની નીતિ, ગ્રાહકની અભિરુચિ કે બજારમાં આવતી તેજી મંદી, તેના ઉપર સંચાલકનો કે અંકુશનો કોઈ પણ પ્રકારનો અંકુશ રહેતો નથી। એટલે અંકુશની જે પ્રક્રિયા છે એ આંતરિક છે, દાખલા તરીકે ઉત્પાદન છે, વેચાણ છે, આવી બધી પ્રક્રિયા ઉપર અંકુશનો કાબૂ હોવાથી એ આંતરિક પ્રક્રિયા છે, ગતિશીલ પ્રક્રિયા બનાવે છે, વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે, કારણ કે વ્યક્તિ માટે, વ્યક્તિ દ્વારા અને વ્યક્તિ દ્વારા અંકુશનું કાર્ય કરવામાં આવે છે। શરૂઆતમાં આમ જોઈએ તો અંકુશની અંદર અધિકારી અને તાબેદાર આ બંને વચ્ચે અંકુશનો સંબંધ સ્થાપવામાં આવે છે વિધિસર, પરંતુ જેમ જેમ એ અંકુશનો જેમ જેમ કાર્ય કરતા જાય તેમ તેમ એ જે વૈદિક અંકુશ છે એ અવૈદિક જેમને એમના વચ્ચે લાગણી પ્રેમને કારણે અવૈદિક અંકુશનો સંબંધ બંધાય છે, જેની આપણે ચર્ચા કરી। ત્યારબાદ આપણે અંકુશનું મહત્ત્વ એટલે કે ઇમ્પોર્ટન્સ જોયું કે ધ્યેય સિદ્ધિ માટે અંકુશ ખૂબ જ મદદરૂપ છે। પ્રવૃત્તિ ઉપર અંકુશ, ધંધાકીય એકમની જે પ્રવૃત્તિઓ છે એના ઉપર અંકુશની કામગીરી ખૂબ જરૂરી છે। આયોજનને અસરકારક બનાવવા માટે પણ અંકુશની કામગીરી એટલી જ મહત્ત્વની છે। પછી ખાસ કરીને કાર્યનું મૂલ્યાંકન કરવા માટે પણ અંકુશની કામગીરી મહત્ત્વની છે। ધંધાકીય એકમની અંદર જ્યારે કર્મચારીઓ કાર્ય કરતા હોય ત્યારે એમાં કોઈ પણ વિચલનો દેખાય તો એ વિચલનોને શોધી અને તરત જ એ વિચલનોને કઈ રીતે દૂર કરી શકાય તે માટેના સુધારાલક્ષી પગલાઓ લઈ શકાય છે। સત્તા સોંપણી માટે ખૂબ જરૂરી છે, સત્તાનો કોઈ ગેરઉપયોગ ન કરે કે તો એના માટે અંકુશની કામગીરી બહુ જરૂરી છે। મેં તમને આના માટે સસ્તી અનાજના દુકાનનું ઉદાહરણ આપ્યું હતું। કોઈ પણ ભૂલો થાય એ ભૂલો શોધી અને દૂર કરી શકાય છે અને દોરવણીમાં મદદરૂપ થઈ શકાય છે। આ રીતે આપણે અંકુશનું મહત્ત્વ પણ જોયા। ત્યાર પછી ખાસ કરીને આયોજન છેલ્લા વિડીયો લેક્ચરની અંદર આપણે આયોજન અને અંકુશ આ બંને વચ્ચેના સંબંધની વાત કરી કે ભાઈ આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ છે, બંને જોડિયા બાળકો જેવા છે। ધંધાકીય એકમમાં આવતા જે પરિવર્તનો છે એ પરિવર્તનો સામે રક્ષણ આપવાનું કાર્ય આપણને અંકુશ આપે છે। એટલે કે આયોજન અને અંકુશ આ બંને આપણને પરિવર્તન આવે એના માટે ખૂબ જરૂરી છે। અંકુશ માટે આયોજન એ પૂર્વશરત છે, એટલે કે જો આયોજન કરવાનું આવે તો અંકુશ ચોક્કસપણે કરવું પડે છે અને આયોજન એ અંકુશનો જન્મદાતા છે। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછી શકાય કે આયોજન એ અંકુશનો જન્મદાતા છે, એટલે ખાસ કરીને મેં તમને વાત કરી કે અંકુશનું જે કાર્ય છે એ સંપૂર્ણપણે આયોજન ઉપર આધારિત છે। આયોજનમાં જે પણ કામગીરીના જે ધોરણો, પ્રમાણો, માપદંડો નક્કી કરવામાં આવ્યા છે એ મુજબ કાર્ય થાય છે કે નહીં એ જોવાનું કાર્ય અંકુશનું છે। એટલે જ્યારે પણ એની અંદર કોઈ પણ વિચલનો કે ભૂલો
के खामीओ के त्रुटिओ देखाय तो एने शोधी काढ़ी अने एने कई रीते दूर करूँ ए माटे फरजियात सुधारालक्षी पगलाओ अंकुश द्वारा लेवामां आवे छे, तो एनी पण आपणे चर्चा करी। विद्यार्थी मित्रों खास करीने आवा आ पाठमांथी आपणने आवा विधान समजावना प्रश्न पूछी शकाय कि भाई आयोजन छे ए आयोजन अने अंकुश एक सिक्कानी बे बाजू छे, आयोजन अने अंकुश ए बे जोड़िया बाळको छे, विधान समझाओ। के मैं तमने कीधुं कि आयोजन जे छे अंकुश छे, अंकुश माटे आयोजन ए पूर्वशरत छे, विधान समझाओ, अथवा तो आयोजन ए अंकुशनो जन्मदाता छे, आ विधान समझाओ। तो आवा विधानना प्रश्नों पण घणा परीक्षामां पूछाई शके। विद्यार्थी मित्रों खास करीने आपणी जे छ मासिक परीक्षा आवी रही छे ए छ मासिक परीक्षानी अंदर आ चेप्टरने संपूर्ण रीते આવરી લેવામાં આવ્યું છે, એટલે કે બોર્ડ દ્વારા તો આવરી લેવામાં આવ્યું છે પણ આપણે પણ આ ચેપ્ટરને આવરી લીધું છે। આજે આપણે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક એટલે કે અંકુશની પ્રક્રિયાના તબક્કા જોવાના છે। એની અંદર 1-4 તબક્કા અહીંયા બ્લેકબોર્ડ ઉપર દર્શાવેલા છે, તમે જોઈ લો। ત્યાર પછી આપણે આ જ વિડીયો લેક્ચરની અંદર 5મો જે ટોપિક બાકી છે એ પણ જોશું। ખાસ કરીને આજે આપણે અંકુશ પ્રક્રિયાના તબક્કાઓ જોવાના છે। તબક્કા એટલે કોઈપણ ધંધાકીય એકમની અંદર અંકુશની પ્રક્રિયા કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે, કઈ રીતે દાખલ કરવામાં આવે છે, એમાં કઈ રીતે કાર્ય કરવામાં આવે છે, એને આપણે અંકુશના તબક્કા તરીકે ઓળખીએ છીએ। તો અંકુશના ટોટલ 5 તબક્કાઓ છે, એમાં સૌથી પહેલો તબક્કો છે કે ધોરણની સ્થાપના, ત્યારબાદ બીજો તબક્કો છે માહિતીનું સંપાદન, ત્રીજો તબક્કો છે કામગીરીનું માપન, અને ચોથો તબક્કો છે થયેલ કામગીરીનું ધોરણ સાથે સરખામણી, અને 5મો જે તબક્કો છે એ છે સુધારાલક્ષી પગલાઓ। તો ખાસ કરીને આ 5 તબક્કાઓ પ્રમાણે ધંધાકીય એકમની અંદર આપણને અંકુશની કામગીરી જોવા મળે છે। તો આજે આપણે આ 5-5 તબક્કાઓ વિશે જોઈએ। આમ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો દરેક ધંધાકીય એકમની પોતાની વિશેષતા હોય છે, દરેક ધંધાકીય એકમ પોતાના કોઈક વિશેષતાને ધ્યાનમાં રાખીને કાર્ય કરતા હોય છે, કે ભાઈ બજારની અંદર એની આ બાબતને ધ્યાનમાં રાખીને એનું વેચાણ વધે છે અથવા તો એની ખરીદી વધે છે, તો એ બાબતને ધ્યાનમાં રાખીને એ પોતાની ઉત્પાદન પ્રક્રિયા કરતો હોય છે, અને આયોજનમાં પણ એ પ્રમાણેનું આયોજનના ધોરણો નક્કી કરતા હોય છે, એ પ્રમાણે માહિતી અંકુશની કામગીરી થતી હોય છે। પરંતુ આમ જોવા જઈએ તો દરેક ધંધાકીય એકમમાં પણ અંકુશની પ્રક્રિયા એક સરખી જોવા મળતી નથી, તેમ છતાં પણ આપણને કેટલાક જે સંચાલન શાસ્ત્રીઓ છે એ સંચાલન શાસ્ત્રીઓએ આપણને સામાન્ય રીતે અંકુશના એક પ્રક્રિયાના કેટલાક તબક્કાઓ દર્શાવ્યા છે, જે જનરલ તબક્કાઓ છે। મોટાભાગના ધંધાકીય એકમની અંદર આ પ્રકારના તબક્કાઓ આવરી લેવામાં આવતા હોય છે। તો ખાસ કરીને જોઈએ તો સૌથી પહેલું જે આપણું તબક્કો છે એ છે ધોરણોની સ્થાપના, જેને આપણે ટાર્ગેટ કહીએ છીએ। દરેક ધંધાકીય એકમની અંદર જ્યારે પણ આયોજન કરવામાં આવે ત્યારે એ આયોજનની અંદર ખાસ કરીને કામગીરીનું ટાર્ગેટ નક્કી કરવામાં આવે છે, એટલે કે ધોરણ નક્કી કરવામાં આવે છે, ધોરણોની સ્થાપના કરવામાં આવે છે। ધોરણ કયો, ટાર્ગેટ કયો, કે કોઈ પણ તમે કહી શકો। દાખલા તરીકે આપણે સ્કૂલની અંદર ઓનલાઈન એજ્યુકેશન શરૂ કર્યું ત્યારે આપણે નક્કી કર્યું હતું કે ભાઈ 6 માસિક પરીક્ષાની અંદર આપણે 50% કોર્સ ઓનલાઈન પૂરો કરવો છે, તો આપણે ટાર્ગેટ એક નક્કી કરીને કાર્ય કરતો એમ। હવે આપણે એ કામગીરી સરખાવી છે કે આપણે જ્યારે આયોજન કર્યું જૂન મહિનાની અંદર ઓનલાઈન એજ્યુકેશન શરૂ કર્યું ત્યારથી લઈને અત્યાર સુધીમાં આપણે આયોજન પ્રમાણે જેટલા ટાર્ગેટ નક્કી કર્યું તો એ ટાર્ગેટ પ્રમાણે પાઠ ચાલી ગયા, ઓકે ચાલી ગયા તો આપણે સફળ, નકર પછી કંઈક ખામી રહી ગઈ હોય। શું ખામી રહી ગઈ, તો કે ભાઈ સમયનો અભાવ રહી ગયો, તો 3 પીરિયડ રાખ્યા તો પણ આપણે આપણા ટાર્ગેટ પ્રમાણે ન પહોંચી શક્યા, તો એનો અર્થ એમ થાય છે કે હજી આપણે પીરિયડ વધારવાની જરૂર છે। એટલે આવા આપણા કોઈપણ કાર્યમાં, ધંધાકીય એકમના કોઈપણ કાર્યમાં આપણે અગાઉથી ધોરણોની સ્થાપના કરીએ છીએ। અગાઉથી ધોરણોની સ્થાપના જો કરવામાં આવે તો આપણને આપણા ધ્યેય સિદ્ધિ સુધી પહોંચવામાં સરળતા રહે। દાખલા તરીકે આપણે અગાઉથી જ્યારે મેં BA કોર્સની શરૂઆત કરી હતી ત્યારે મેં નક્કી કર્યું હતું કે ભાઈ દિવાળી આવે ને ત્યાં સુધીમાં અડધો કોર્સ એટલે કે 7 પાઠ મારે પૂરા કરવા છે, અને આજે
આપણે આ સાતમા પાઠની પૂર્ણાહુતિએ પહોંચી ગયા. હજી પણ આપણી પાસે ચારેક લેક્ચર છે, વિડીયો લેક્ચર. એ ચારે ચાર વિડીયો લેક્ચરની અંદર આપણે છ માસિક પાઠની અંદર અભ્યાસક્રમ, છ માસિક પરીક્ષાની અંદર અભ્યાસક્રમમાં જેટલા પણ પાઠો છે એ બધા પાઠોનું હવે આપણે શું કરશું, એ ચાર વિડીયો લેક્ચરની અંદર શક્ય હશે તો રિવિઝન કમ્પ્લીટ કરી દેશું. આ આપણે આ રીતના ટાર્ગેટ નક્કી કર્યું હતું કે ભાઈ પાઠ પણ પૂરા થઈ જવા જોઈએ અને રિવિઝન પણ થવું જોઈએ, તો એ પ્રમાણે કામ થયું. તો આવી રીતે દરેક ધંધાકીય એકમમાં આ અંકુશની પ્રક્રિયા એક સરખી હોતી નથી, પરંતુ કેટલાક સંચાલન શાસ્ત્રીએ સામાન્ય એક રીત દર્શાવી છે. તે પ્રમાણે સૌથી પહેલો છે ધોરણોની સ્થાપના. અંકુશની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો શું છે, તો કે ધોરણ નક્કી કરવા. જ્યારે પણ સંચાલકો આયોજન કરતા હોય છે ધંધાકીય એકમનું, ત્યારે એ આયોજનની અંદર ધંધાકીય એકમમાં અંકુશની કામગીરી માટેના કેટલાક ધોરણો નક્કી કરતા હોય છે, બરાબર. આ ધોરણને આપણે બીજી ભાષામાં પ્રમાણ તરીકે પણ ઓળખીએમાં આવે છે. ધોરણ એ કામગીરીનું માપદંડ છે, માપદંડ છે એટલે કે કામગીરી કેટલી થઈ છે, કેટલા પ્રમાણમાં કરવાની છે, કઈ રીતે કરવાની છે, કઈ રીતે કરાવવાની છે, કેટલા સમયમાં પૂરી કરવાની છે, આ બધું એક પ્રકારનો માપદંડ કાઢે છે. આપણે જ્યારે ધંધાકીય એકમની અંદર આયોજન કરતા હોય છે ત્યારે આપણે પણ એવું નક્કી કરતા હોય છે કે ભાઈ આપણે 6 મહિનાની અંદર, 3 મહિનાની અંદર, 1 મહિનાની અંદર આટલા એકમોનું ઉત્પાદન કરીને બજારમાં મૂકવું છે, આવી ગુણવત્તાવાળી વસ્તુઓ ઉત્પાદન કરીને બજારમાં મૂકવી છે. ઘણી વખત કોઈ પણ ધંધાકીય એકમની સ્થાપના કરવામાં આવે ત્યારે એમ વિચારવામાં આવે કે ઉત્પાદન થાય કે ન થાય, પરંતુ એવા કારીગરોનો સ્ટાફ ઊભો કરો છો કે ભવિષ્યમાં મને સારામાં સારું ઉત્પાદન કઈ રીતે આપી શકે, એનો આત્મવિશ્વાસ કઈ રીતે વધે. તો આવી રીતના અલગ અલગ પ્રકારના આપણે ધોરણો નક્કી કરતા હોય છે. એટલે કે ધોરણો છે જે આ ધોરણોને પ્રમાણ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને ધોરણ એ ધંધાકીય એકમમાં કર્મચારીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવે છે એ કામગીરીનું એક માપદંડ છે. વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટની અંદરથી નાના નાના એક વાક્યના ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય. દાખલા તરીકે ધોરણને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો ધોરણને બીજા પ્રમાણ કે માપદંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને આ ધોરણોની પસંદગી કોના દ્વારા કરવામાં આવે છે, તો આ ધોરણની પસંદગી સંચાલનની ઉચ્ચ સપાટી દ્વારા કરવામાં આવે છે. સંચાલનની ઉચ્ચ સપાટીની અંદર સંચાલક મંડળ હોય, મેનેજિંગ ડાયરેક્ટર હોય કે પછી CEO હોય, એના દ્વારા જ્યારે પણ આયોજન કરવામાં આવે ત્યારે આયોજન સાથે અંકુશના ધોરણો પણ નક્કી કરવામાં આવે છે. ટૂંકમાં પરીક્ષાની અંદર એક પૂછાય કે ધોરણની પસંદગી સંચાલનની કઈ સપાટીએ થાય છે, તો ધોરણની સપાટી સંચાલનની ઉચ્ચ સપાટીએ થાય છે. હવે ખાસ કરીને આ ધોરણો કેવા હોવા જોઈએ, પરીક્ષાની અંદર એ પ્રશ્ન પૂછાય કે ધોરણો કેવા હોવા જોઈએ, તો આ ધોરણો સમજી શકાય તેવા સરળ અને પાર પાડી શકાય તેવા વાસ્તવિક હોવા જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને એક બાબત અહીંયા વિચારવા જેવી છે, તો જે સંચાલકો ધોરણો નક્કી કરે છે એ સંચાલકો ધોરણો પોતાને ધ્યાનમાં રાખીને નથી નક્કી કરતા, તો કે કર્મચારીને ધ્યાનમાં રાખીને નક્કી કરે છે. હું વર્ગમાં તમને ભણાવતો હોઉં તો વર્ગમાં બે પ્રકારના વિદ્યાર્થીઓ હોવાના, કેટલાક વિદ્યાર્થીઓ હોશિયાર હોય, કેટલાક વિદ્યાર્થીઓ મધ્યમ હોય, કેટલાક વિદ્યાર્થીઓ નબળા હોય, પરંતુ હું જ્યારે વર્ગની અંદર ભણાવું ત્યારે માત્ર હોશિયાર વિદ્યાર્થીને જ સમજ પડે એવી રીતના ભણાવું ને, તો ઓલા મધ્યમ તો થોડું ઘણું સમજશે પણ ખરા, પણ ઓલા જે નબળા વિદ્યાર્થીઓ છે જેને ઘણી વખત કેટલીક બાબતો હજી સમજાતી નથી, તેવા વિદ્યાર્થીઓને એ કામગીરી, એ અભ્યાસની કામગીરી કરી શકશે નહીં. તો હું જ્યારે વર્ગમાં ભણાવું ત્યારે હું એવા ધોરણને ધ્યાનમાં રાખીને ભણાવતો હોઉં કે આયોજન કરીને આવ્યો હોય કે વર્ગની અંદર ખાસ કરીને મધ્યમ અને નબળા વર્ગના જે વિદ્યાર્થીઓ છે એને કઈ રીતે ભણાવી શકાય, એને યોગ્ય લાગે એ પદ્ધતિ હું લઈને વર્ગમાં ભણાવવા આવું. ઓટોમેટિક એ બે વર્ગને જો ભણાવું તો જે હોશિયાર વર્ગ છે એ પણ એની સાથે તૈયાર થઈ જશે, એટલે કે એને પણ તકલીફ પડે નહીં. આવી રીતના ધંધાકીય એકમના જે સંચાલકો છે એ સંચાલકો દ્વારા જે ધોરણો નક્કી કરવામાં આવે છે એ ધોરણો ખાસ કરીને કર્મચારીઓ માટે નક્કી કરવામાં આવે છે. તો આ ધોરણો કર્મચારી સમજી શકે, એને સરળ તેવા સરળ હોવા જોઈએ અને તેને પાર પાડી શકે તેવા વાસ્તવિક હોવા જોઈએ.
હવે તમે એવા ધોરણ નક્કી કરી નાખો કે કર્મચારી ગમે એટલું બળ કરે ને આખો દિવસ કામ કરે ને તો પણ તે તમારા ટાર્ગેટ છે કે તે અમારા ધોરણ છે એ પૂર્ણ થઈ શકે એમ નથી. ધોરણો કર્મચારીઓને સરળતાથી સમજાવી શકવા જોઈએ. જ્યારે ઉચ્ચ સંચાલકો દ્વારા ધોરણોની બાબતમાં કર્મચારીને જ્યારે માર્ગદર્શન આપવામાં આવે છે, ધોરણી આપવામાં આવે છે, ત્યારે સંચાલકો દ્વારા કહેવામાં આવે છે કે આપણે આટલા સમયની અંદર આટલું ઉત્પાદન નક્કી કરવા માટે ઉત્પાદન કરવા માટેનું નક્કી કર્યું છે કે આ પદ્ધતિ દ્વારા આ રીતે ઉત્પાદન કરવા નક્કી, ત્યારે તેની સમજ આપણા જે ધંધાકીય એકમના જે કર્મચારીઓ છે એને થવી જોઈએ. જો એને એ ધોરણ જ ન સમજાય તો એ કામગીરી શું કરી શકે? એટલે કામગીરી એ કરી શકતો નથી. એટલે ખાસ કરીને આપણે ધંધાકીય એકમની અંદર કામગીરીના માપન માટેનું કે જે સંચાલનની જે પ્રક્રિયા તરીકે આપણે અંકુશના કાર્ય તરીકે જ્યારે ધોરણ નક્કી કરવાના હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે આ ધોરણ કર્મચારીઓ સરળતાથી સમજી શકે તેવા સરળ અને કર્મચારીઓ પાર પાડી શકે તેવા વાસ્તવિક હોવા જોઈએ. ત્યાર પછી ધોરણની અગાઉ વાત કરીએ તો ધોરણ છે ને એ સંખ્યાત્મક પણ હોઈ શકે છે અને ગુણાત્મક પણ હોઈ શકે છે. ધોરણ જે છે એ સંખ્યાત્મક પણ હોઈ શકે છે અને ગુણાત્મક પણ હોઈ શકે છે. અહીં તમને ધોરણના કેટલાક ઉદાહરણો આપ્યા છે કે ભાઈ ભવિષ્યમાં નફાનો લક્ષ્યાંક નક્કી કરવો, બરાબર, કે ભવિષ્યમાં વેચાણ વધારવું, ભવિષ્યમાં ઉત્પાદન વધારવું, ભવિષ્યમાં ઉત્પાદન ખર્ચમાં કઈ રીતે ઘટાડો કરવો, આ અંગેના ધોરણો નક્કી કરવામાં આવે છે. અને આ ધોરણો કેવા હોય છે તો કે સંખ્યાત્મક પણ ધોરણો હોઈ શકે છે અને ગુણાત્મક પણ ધોરણો હોઈ શકે છે. સૌથી પહેલાં હું તમને સંખ્યાત્મક ધોરણની ઉદાહરણ આપું કે ભાઈ આપણે આવતા વર્ષે આપણો જે નફો છે એની અંદર આપણે 25% વધારો થવો જોઈએ. આ એક લક્ષ્ય નક્કી કર્યો છે કે આપણે જે ઉત્પાદનનું આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એના વેચાણમાં 500 એકમોનો વધારો કઈ રીતે કરી શકાય, આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એનો એમાં 1000 એકમોનું ઉત્પાદન આપણે કઈ રીતે વધારી શકાય, આપણો જે ઉત્પાદન ખર્ચ છે એ ઉત્પાદન ખર્ચની અંદર એટલે કે પડતર ખર્ચને આપણે કઈ રીતે શક્ય હોય તો નીચે લઈ જઈ શકીએ જેથી આપણને વધુમાં વધુ નફો મળે. તો આવી રીતે જુદા જુદા આપણે ધંધાકીય એકમમાં લક્ષ્યાંકો કે ધોરણો નક્કી કરતા હોય છે. આજે દાખલા તરીકે આપણે વાત કરી કે ભાઈ નફામાં નફાના લક્ષ્યાંકમાં 25% વધારો થવો જોઈએ કે 30% વધારો થવો જોઈએ કે 10% વધારો થવો જોઈએ, વેચાણમાં 500 એકમોનો વધારો થવો જોઈએ, વેચાણમાં 250 એકમોનો વધારો થવો જોઈએ, વેચાણમાં 300 એકમોનો વધારો થવો જોઈએ, ઉત્પાદન ખર્ચમાં ઉત્પાદનમાં પણ 1000 કે 900 એકમોનો વધારો થવો જોઈએ. તો આ જે આપણે લક્ષ્યાંકો નક્કી કર્યા છે એ બધા સંખ્યાત્મક લક્ષ્યાંકો કહેવાય, જેને આપણે આંકડા દ્વારા દર્શાવી છે કે મોટાભાગના ધંધાકીય એકમોની અંદર કહી શકીએ ભાઈ ગયા વર્ષ કરતાં આપણને આ વર્ષે આપણા ધંધામાં 8% નફામાં વધારો થયો. તો એ આપણે જે વાત કરી છે એ સંખ્યાત્મક ધોરણ છે. તો ગુણાત્મક ધોરણ કોને કહેવાય? દાખલા તરીકે એક ઉદાહરણ આપું કે કર્મચારી 1 વર્ષથી આપણા ધંધાકીય એકમમાં કામ કરે છે અને ઉત્પાદન કરવાની બાબતમાં કે ધંધાકીય એકમમાં કાર્ય કરવાની બાબતની અંદર એનો આત્મવિશ્વાસ વધે, એને વધુમાં વધુ કાર્ય કરવા માટે પ્રેરાય, એનો જુસ્સો વધે, તો આ બધા ધંધાકીય એકમના ગૌણ ધોરણો છે. ઘણી વખત આવા ધોરણોને પણ ધંધાકીય એકમમાં અપનાવવામાં આવે છે. માત્ર ધંધાકીય એકમ જે છે એ નફા માટે જ કામ કરે છે, પરંતુ તેની અંદર કર્મચારી આપણે જોયું સંચાલનના ત્રીજા કાર્ય અંદર જે કર્મચારી વ્યવસ્થા એમાં ખૂબ જરૂરી છે. તો આવા કર્મચારીઓના આત્મવિશ્વાસ વધે, એનો કાર્યનો જુસ્સો વધે, એવી બાબતો પણ એટલી જ મહત્ત્વની છે. એટલા માટે એમ કહેવામાં આવ્યું છે કે ધોરણો એ માત્ર સંખ્યાત્મક ન હોઈ શકે પરંતુ ગુણાત્મક પણ હોઈ શકે છે. ધોરણમાં કેવા કેવા પ્રમાણનો સમાવેશ થાય છે? જો પરીક્ષાની અંદર એક વાક્યની અંદર પ્રશ્ન પૂછાય કે ધોરણની અંદર કેવા કેવા પ્રમાણોનો સમાવેશ થાય છે, તો સૌથી પહેલાં એક તો ભૌતિક પડતર આપણને કઈ રીતના
ઓછી કરી શકીએ. આપણે આપણા ધંધાકીય એકમની અંદર આપણે જ્યારે ઉત્પાદન કરતા હોઈએ ત્યારે આપણે હંમેશા એવું ગણતરી રાખીએ કે ભાઈ સારામાં સારી ગુણવત્તાની વસ્તુ ઉત્પાદન કરીને આપણે બજારમાં મૂકીએ અને ગ્રાહકને આપીએ, પરંતુ એ વસ્તુની પડતર કિંમત આપણે કઈ રીતે ઘટાડી શકાય. જે વસ્તુ આપણે 50 રૂપિયામાં તૈયાર કરતા હોઈએ અને 55 રૂપિયામાં બજારમાં વેચતા હોય, તો 50 રૂપિયાને બદલે એ વસ્તુ 45માં કેમ ન થાય, 40માં કેમ ન થાય, એવો પ્રયત્ન કરીએ. જેથી વસ્તુની કિંમત જો સ્થિર રહે તો પણ આપણે સારામાં સારો નફો મળે. તો તેવી રીતે આવકનું પ્રમાણ આપણે નક્કી કરતા હોય, તેવી રીતે મૂડી. તો ધોરણમાં 3 પ્રકારના પ્રમાણ જોવા મળે છે, એક ભૌતિક પડતર, આવક અને મૂડી. આ 3 પ્રકારના જે ધોરણમાં 3 પ્રકારના પ્રમાણનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણે જે અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે ધોરણ, એના વિશે ફરી આપણે ચર્ચા કરી લઈએ કે ધોરણની જે પ્રક્રિયાનો અંકુશની જે પ્રક્રિયા છે એ અંકુશની પ્રક્રિયાના જે 5 તબક્કા છે એમાંનો પહેલો તબક્કો એટલે ધોરણની સ્થાપના કરવી, એટલે કે ધોરણનું નિર્ધારણ કરવું. ધોરણને પ્રમાણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધોરણ એ ધંધાકીય એકમમાં કર્મચારીઓ દ્વારા થતા કામગીરીનું એક માપદંડ છે, બરાબર. ધોરણ દ્વારા આપણે કર્મચારીની કામગીરી નક્કી કરી શકીએ છીએ. ધોરણની પસંદગી ધંધાકીય એકમમાં જે સંચાલનની 3 સપાટી છે એમાં જે ઉચ્ચ સપાટી છે જેની અંદર કંપનીના સંચાલક મંડળ, મેનેજિંગ ડાયરેક્ટર, CEO, જનરલ મેનેજરનો સમાવેશ થાય છે, તેના દ્વારા ધંધાકીય એકમમાં ધોરણોની સ્થાપના કરવામાં આવે છે અથવા કે નક્કી કરવામાં આવે છે. હવે સંચાલકોએ કઈ કઈ બાબત ધ્યાન રાખવાની ધોરણ નક્કી કરતી વખતે? તો ધોરણ નક્કી કરતી વખતે સંચાલકે એ ધ્યાન રાખવાનું કે આ ધોરણને કર્મચારીઓ સમજી શકે તેવા સરળ અને તેને પાર પાડી શકે, એટલે કે તેને પૂરા કરી શકે, તે પ્રમાણે કાર્ય કરી શકે તેવા વાસ્તવિક હોવા જોઈએ. જો અવાસ્તવિક ધોરણને પસંદ કર્યું હોય, એકદમ ઊંચા ધોરણ નક્કી કર્યા હોય, પછી કર્મચારી ગમે એટલા પ્રયત્ન કરે, દાખલા તરીકે એમ કીધું હોય કે એક કર્મચારીઓએ 1 મહિનામાં 500 એકમોનું ઉત્પાદન કરવાનું, પણ 500 એકમ શું, ગમે એટલું બળ કરે ને તો 200 એકમથી વધારે ઉત્પાદન ન કરી શકે તો 500નું તો ટાર્ગેટ ક્યાંથી પૂરું કરી શકે? એટલે ટાર્ગેટ કે ધોરણો એવા નક્કી કરવાના કે જે વાસ્તવિક હોવા જોઈએ, કર્મચારીઓ એને પાર કરી શકે એવા હોવા જોઈએ, એ પ્રમાણે કાર્ય કરી શકે એવા હોવા જોઈએ. ખાસ કરીને પરીક્ષામાં પૂછાય કે ધોરણો કેવા હોય છે, તો ધોરણો 2 પ્રકારના હોય છે, સંખ્યાત્મક પણ હોય છે અને ગુણાત્મક હોય છે. દાખલા તરીકે ઉદાહરણ એ આપ્યું કે ભાઈ નફાના લક્ષ્યાંકો આપણે નક્કી કરીએ તો આપણે એ બધી સંખ્યાત્મક રીતે પણ નક્કી કરતા હોય છે, વેચાણના લક્ષ્યાંકો નક્કી કરીએ, ઉત્પાદનના લક્ષ્યાંકો નક્કી કરીએ, ખર્ચ ઘટાડવાના લક્ષ્યાંકો નક્કી કરીએ, તો આવા ઘણા બધા જે લક્ષ્યાંકો છે નફાના તેના આપણે સંખ્યાત્મક આંકડાઓ દ્વારા પણ એક પ્રકારનું લક્ષ્યાંક નક્કી કરી શકીએ છીએ. ગુણાત્મકની વાત કરીએ તો કર્મચારીનો આત્મવિશ્વાસ વધવો, કર્મચારીના જુસ્સામાં વધારો થવો, કર્મચારીની કાર્ય પ્રત્યેની અભિરુચિમાં વધારો થવો, આવા બધા ગુણ જે ધોરણો હોય છે એ પણ હોઈ શકે છે. ઘણી વખત સંચાલકો દ્વારા જે ધોરણો નક્કી કરવામાં આવે છે એ ધોરણો કદાચ નફાના ઓછા હોય પરંતુ કર્મચારીનો આત્મવિશ્વાસ કેવી રીતે વધે એવા પણ હોઈ શકે છે. તો એવું નથી કે માત્ર ધંધાકીય એકમો નફાને જ ધ્યાનમાં રાખતી હોય કે આ બધા વેચાણ વધારા, ઉત્પાદન વધારા તરફ જ ધ્યાન આપતી હોય છે, એ તો આપે જ, પરંતુ એક વિષય કહેવાય છે કે જો ધંધાકીય એકમમાં તમે ગુણાત્મક જો ધોરણો નક્કી કરો ને તો ગુણાત્મક ધોરણોની ઘણી બધી હકારાત્મક અસરો કર્મચારીઓ ઉપર થાય અને તેને કારણે તમારા સંખ્યાત્મક જે ધોરણો છે એ પણ પાર પાડી શકાય છે. એટલે કે ખાસ કરીને કર્મચારીનો આત્મવિશ્વાસ વધે તો તમારા આ બધા લક્ષ્યાંક તો ઓટોમેટિક પાર કરી શકાય છે. ત્યાર પછી ધોરણ ભૌતિક, આવક અને મૂડી વગેરેના પ્રમાણોનો સમાવેશ થાય છે. ત્યાર પછી એક મુદ્દો રહી ગયો કે ધોરણ લાંબા ગાળાના પણ હોય છે અને ટૂંકા ગાળાના પણ નક્કી કરી શકાય છે. ધોરણો 2 પ્રકારના હોય છે. ચાલો હવે આપણે સંચાલનના પ્રથમ કાર્ય તરીકે જ્યારે આયોજનનું કાર્ય કરતા હોઈએ ત્યારે આયોજનના કાર્યની અંદર આપણે ધોરણો નક્કી કરતી જા. હવે જે કામગીરી થઈ ગઈ છે એ કામગીરીમાંથી આપણે માહિતી સંપાદન કરવાની છે. સંપાદન કરવાની એટલે મેળવવાની, એકત્રિત કરવાની છે. એટલે કે
વાસ્તવમાં થયેલી જે કામગીરી થઈ હોય, આપણે ભવિષ્ય ભૂતકાળની અંદર આયોજનની અંદર કે વર્તમાનની અંદર આપણે આયોજનની અંદર જે પણ પ્રકારના ધોરણો નક્કી કર્યા છે, એ ધોરણો નક્કી કર્યા પછી કામગીરી શરૂ થાય એ પ્રમાણેનું કર્મચારીને માર્ગદર્શન આપવામાં આવે, એ પ્રમાણેનું કર્મચારીને માહિતી આપવામાં આવે. હવે કર્મચારી કામ કરે છે અને કામ થઈ ગયા પછી અથવા તો ચાલુ કામ દરમિયાન જે સંચાલનની ઉચ્ચ સપાટી દ્વારા જે ધોરણો નક્કી કરવામાં આવ્યા હતા એ ધોરણ પ્રમાણે કામ થયું છે કે નહીં એ અંગેની માહિતી સંપાદન કરવાની, એટલે કે માહિતી મેળવવાની હોય છે. તો વાસ્તવમાં જે કામગીરી થઈ રહેલી છે, વાસ્તવમાં એટલે કે વર્તમાન સમયમાં જે કામગીરી થઈ રહી છે તે અંગેની માહિતી મેળવવાનું, તો કઈ રીતે મેળવી શકે? અંગત નિરીક્ષણ દ્વારા. ઘણી વખત સંચાલકો દ્વારા કર્મચારીઓ જે કામ કરતા હોય છે તેમ કરીને એના કામ પર ધ્યાન રાખવામાં આવે છે. આમ કરીને શું કોણ કયો કર્મચારી કઈ રીતે કામ કરે છે, અથવા તો સીસીટીવી કેમેરાની અંદર ધ્યાન રાખવામાં આવે, આ ઉત્પાદન વિભાગની અંદર, આ વેચાણ વિભાગની અંદર, આ અંગત નિરીક્ષણ કરીને પણ માહિતી મેળવવામાં આવે છે. ઘણી વખત કર્મચારીઓ પાસેથી લેખિત અહેવાલો મૌખિક અહેવાલો મેળવવામાં આવે છે. ઘણી વખત નિરીક્ષકો દ્વારા, સંચાલકો દ્વારા જે તે વિભાગની ઉડતી મુલાકાત લેવામાં આવે, મુલાકાત લેવામાં આવે ત્યારે એનું નિરીક્ષણ ન કરવામાં આવે પણ એક પછી એક કર્મચારીને બોલાવીને કહેવામાં આવે કે ભાઈ તમને આ પ્રમાણેનું, અધિકારીને બોલાવીને પૂછવામાં આવે કે તમને આ પ્રમાણેના ટાર્ગેટ આપ્યા હતા, તમે ટાર્ગેટમાં કેટલું કામ કર્યું, કઈ રીતે કામ કર્યું, એનું એને સીધું ખીજાવવાનું કે એની પાસેથી માહિતી મેળવવાની કામગીરીની વાસ્તવિક પરિસ્થિતિમાં તમે કઈ રીતે કામ કરો છો, કયા માધ્યમો દ્વારા કામ કરો છો, કયા ધોરણોને ધ્યાનમાં રાખીને કામ કરો છો એનું ખરેખર મૌખિક અહેવાલ લે છે. અથવા તો ઘણી વખત કર્મચારી દ્વારા પોતાની કામગીરીનું, વાસ્તવિક વર્તમાન સમયમાં થયેલી કામગીરીનું રોજે રોજનો અહેવાલ તૈયાર કરીને પોતાના ઉચ્ચ સંચાલકોને મોકલી દેવામાં આવે છે. તો આ રીતે સંચાલકો દ્વારા માહિતીનું સંપાદન, એટલે કે માહિતી એકત્રિત કરવામાં આવે છે. હવે ખાસ કરીને પરીક્ષાની અંદર પૂછાય પ્રશ્ન કે અંકુશમાં માહિતીનું સંપાદન કઈ કઈ રીતે કરવામાં આવે છે, માહિતી એકત્રિત કઈ કઈ રીતે કરવામાં આવે છે? તો અંગત નિરીક્ષણ દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવે છે, મૌખિક અહેવાલો દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવે છે, લેખિત અહેવાલ દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવે છે. ચાલો, ધોરણો નક્કી થઈ ગયા, વાસ્તવિક પરિસ્થિતિની અંદર જે કામગીરી થાય છે એમાંથી માહિતી ભેગી કરી લીધી, હવે કામગીરીનું શું કરવાનું છે? મૂલ્યાંકન. મૂલ્યાંકન માટે માપન કરવાનું છે, એટલે કે તપાસ કરવાની છે. જે ધોરણો આયોજનમાં નક્કી થયા હતા તે પ્રમાણે કામ થાય છે કે નહીં તે માટે માહિતી, વાસ્તવિક પરિસ્થિતિની માહિતી મેળવ્યા બાદ આયોજનમાં જે ધોરણો નક્કી કરવામાં આવ્યા હતા એ બંને વચ્ચેની શું કરવામાં આવે છે? સરખામણી કરવામાં આવે છે, જેને શું કહે છે? માપન અથવા તો તપાસ. હવે માપનની ત્રણ પદ્ધતિ, આમ તો બે જ પદ્ધતિ છે. એક, ઘણી વખત સંખ્યાત્મક માહિતી લેવામાં આવે કે ભાઈ ગયા વર્ષે આપણને નફામાં 10% વધારો થયો હતો, આ વખતે કેટલો થયો? તો કે 20%. ગયા વખતે 500 ટનનું ઉત્પાદન વધારે થયું હતું, તો આ વખતે કેટલું થયું? તો કે 700 ટનનું ઉત્પાદન થયું. તો આવી રીતે સંખ્યાત્મક માહિતી મેળવી હોય તો એ પ્રમાણે વાસ્તવિક કામગીરી અને આયોજનમાં નક્કી કરેલા ધોરણની સરખામણી કરવામાં આવે છે. તેવી જ રીતે ગુણાત્મક રીતે પણ માપન કરવામાં આવે છે, અથવા તો ઘણી વખત ખાલી સંખ્યાત્મક કે માત્ર ગુણાત્મક એવું નથી, પરંતુ અહીંયા બંને પ્રકારની, સંખ્યાત્મક અને ગુણાત્મક બંને પ્રકારની કામગીરીનું માપન કે મૂલ્યાંકન પણ થઈ શકે છે. જ્યારે આયોજનમાં નક્કી કરેલા ધોરણ અને વાસ્તવિક પરિસ્થિતિમાં જે કામગીરી થઈ છે તેમાં જે કામગીરી થઈ છે આ બંનેની જ્યારે સરખામણી કરવામાં આવે ત્યારે તેની મૂલ્યાંકન માટેની જે કે માપન માટેની જે પદ્ધતિ છે એ બે છે, કાં તો સંખ્યાત્મક માપન કરવાનું અને કાં તો ગુણાત્મક માપન કરવું, કાં તો બંને રીતે પણ તમે તમારી કામગીરીનું માપન કે મૂલ્યાંકન કરી શકો છો. ચાલો, આપણે ધોરણો નક્કી કરી લીધા, માહિતી
वर्तमान परिस्थिति में जो कामगिरी थी है माहिती मेळवी लीधी, वर्तमान समय में थती कामगिरी और भविष्य में नक्की करेला धोरणों आ बने वच्चे सरखामणी कर लीधी। हवे आपने खबर पड़वानी छे कि ते प्रमाणे काम थयुं छे के नहीं, तो खास करीने थयेली कामगिरीनुं धोरण साथे सरखामणी करवामां आवे छे, जेथी आपणने खबर पड़े छे कि केटला प्रमाणमां सिद्ध थया छे धोरणों के केटला प्रमाणमां नहीं सिद्ध थया, ए जोवा माटेनुं आ चौथो तबक्को छे। तो खास करीने आ रीते आपणे आ भागनी अंदर अंकुशनी प्रक्रियाना जे चार तबक्काओनी वात करी, एमां पहेलो तबक्को छे धोरणनी स्थापना करवी। धोरण अंकुशनी प्रक्रियानो प्रथम तबक्को छे, धोरणने प्रमाण तरीके ओळखવામાં આવે છે, ધોરણ એ કામગીરીનો માપદંડ છે, ધોરણની પસંદગી ઉચ્ચ સપાટીએ કરવામાં આવે છે, ધોરણ સમજી શકાય તેવા સરળ અને પાર પાડી શકાય તેવા વાસ્તવિક હોવા જોઈએ, ધોરણ સંખ્યાત્મક પણ હોઈ શકે અને ગુણાત્મક પણ હોઈ શકે। એના ઉદાહરણો પણ જોયા કે ભાઈ નફાના લક્ષ્યાંકો નક્કી કરવા, વેચાણ ઉત્પાદન અને ખર્ચ આ પ્રમાણે કોઈ પણ સંખ્યાત્મક તમે લક્ષ્યાંકો જોઈ શકો છો। ત્યાર પછી આ ધોરણો જે છે એના પ્રમાણ કેવા હોય છે, તો ભૌતિક પડતર સ્વરૂપે હોય છે, આવક સ્વરૂપના હોય છે, મૂડી સ્વરૂપના પણ હોઈ શકે છે, ધોરણ લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના પણ હોઈ શકે છે। ધોરણ નક્કી થઈ ગયા પછી આપણે વાસ્તવિક પરિસ્થિતિમાંની જે કામગીરી થઈ રહી છે એનું સંપાદન કરવાનું છે, માહિતીનું એટલે કે માહિતી મેળવવાની છે। તો વાસ્તવમાં થયેલી કામગીરીની માહિતીનું સંપાદન કરવા માટે ઘણી વખત સંચાલકે કે અંકુશ કરનાર વ્યક્તિએ અંગત નિરીક્ષણ કરવું પડે, કર્મચારીઓ પાસેથી મૌખિક અહેવાલો મેળવવા પડે, લેખિત અહેવાલો મેળવવા પડે, કામગીરીનું મૂલ્યાંકન, ત્યાર પછી જે કામગીરીનું માપનનો જે તબક્કો છે એ કામગીરીના માપનના તબક્કાની અંદર આપણે જોયું કે દરેક ધોરણ જે ધોરણ છે એ ધોરણ પ્રમાણે કામ થાય છે કે નહીં તે માટેની કામગીરીનું માપન પણ કરવામાં આવે છે। આ કામગીરીનું માપન સંખ્યાત્મક, ગુણાત્મક કે બંને રીતે પણ થઈ શકે છે। હવે કામગીરીનું માપન કર્યા પછી થયેલી કામગીરીના ધોરણ સાથે સરખામણી કરવામાં આવે છે, કેટલા પ્રમાણમાં કામગીરીના ધોરણો સિદ્ધ થયા છે કે કેટલા પ્રમાણમાં નહીં તે પણ જોવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આ ટૉપિક અત્યાર સુધીનો જે ટૉપિક ભણાવ્યો એ તમારી નોટબુકની અંદર તમે નોંધી લેજો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જ વિડીયો લેક્ચરની અંદર અગાઉ જોયું ધોરણની સ્થાપના, માહિતીનું સંપાદન, કામગીરીનું માપન અને થયેલી કામગીરીની વાસ્તવિક પરિસ્થિતિ, આપણે થયેલી કામગીરીની ધોરણ સાથેની સરખામણી, આટલા મુદ્દાઓની આપણે ચર્ચા કરી। ચાર મુદ્દાઓની ટોટલ આપણે ચર્ચા કરી। હવે પાંચમો મુદ્દો છે અંકુશની પ્રક્રિયાનો તબક્કાનો છે, એ પાંચમો મુદ્દો છે સુધારાલક્ષી પગલાં। ખાસ કરીને આપણે અંકુશની કામગીરીની જ્યારે વ્યાખ્યાની વાત કરી ત્યારે વ્યાખ્યામાં આપણે એવી વાત કરી કે અંકુશ એટલે કે ધંધાકીય એકમની અંદર આયોજનમાં નક્કી કરેલા ધોરણ મુજબ વાસ્તવિક પરિસ્થિતિની કામગીરી થાય છે કે નહીં તે જોવાનું, અને જો એમાં વિચલનો જણાય તો એ વિચલનોને દૂર કરવા માટે સુધારાલક્ષી પગલાંઓ લેવામાં આવે છે। હવે અંકુશમાં જે સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે એ સુધારાલક્ષી પગલાં ત્રણ પ્રકારના છે। એક તો ખાસ કરીને પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરવો, એટલે કે સુધારાલક્ષી પગલાં અપનાવવા નહીં। બીજું, પરિસ્થિતિમાં ફેરફાર કરવો એટલે કે એની એ જ પરિસ્થિતિની અંદર, એની એ જ ધોરણની અંદર ફેરફાર કરવા, અને ત્રીજું છે કાં તો ધોરણમાં ફેરફાર કરીને નવા ધોરણોની સ્થાપના કરવી। હવે કેવા સંજોગોની અંદર આપણે પરિસ્થિતિમાં ફેરફાર ન કરીએ, તો દાખલા તરીકે આપણી જે કરેલી કામગીરી છે અને ધોરણ સાથે જ્યારે એ કામગીરીને સરખાવવામાં આવે છે ત્યારે જે વિચલનો હોય, જો એ વિચલનો સામાન્ય હોય એટલે કે બહુ ધ્યાન પર લઈ શકાય એવા ન હોય, તો એવા સંજોગોની અંદર સુધારાલક્ષી પગલાંઓ લેવાની કોઈ જરૂર નથી। દાખલા તરીકે ધોરણની અંદર એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ભાઈ વર્ષે 1000 એકમોનું ઉત્પાદન કરવું, વર્ષે 1000 એકમોનું ઉત્પાદન કરવું। હવે માની લો કે 970 કે 980 એકમોનું ઉત્પાદન થાય તો માત્ર 30 એકમનું
के मात्र 20 एकमनु उत्पादन ओछू थयु छे तो ई बहु माइनोर कहेवाय तफावत। એટલે કે ધોરણમાં નક્કી કરેલી કામગીરી કે ધોરણમાં નક્કી કરેલું પ્રમાણ અને વાસ્તવિક પરિસ્થિતિમાં થયેલી કામગીરી એટલે કે એનું પ્રમાણ આ બંને વચ્ચેનો તફાવત ઘણો ઓછો છે। ઘણી વખત 10% 10% 10 એકમોનું ઉત્પાદનનો હોય 20 એકમોનું ઉત્પાદન હોય તો ઉત્પાદક એમ વિચારે છે કે આપણે નક્કી કર્યા એને આજુબાજુ તો આપણે પહોંચી જ ગયા છે લક્ષ્યાંકમાં, તો પછી આ પરિસ્થિતિમાં કોઈ પણ ફેરફાર કરવો નથી। એટલે કે થયેલી કામગીરી અને નક્કી કરેલા જે ધોરણો છે જ્યારે બંનેની સરખામણી કરવામાં આવે છે ત્યારે તેમના વચ્ચે જે વિચલનો જોવા મળે છે, જો એ વિચલનો સામાન્ય હોય, નજીવા હોય, જતા કરી શકાય એવા હોય તો એવા સંજોગોમાં સુધારાલક્ષી પગલાંઓ લેવામાં આવતા નથી। મેં તમને ઉદાહરણ આપ્યું, પણ માની લો કે જો આ પરિસ્થિતિની અંદર તમને મોટા ફેરફારો અસામાન્ય જોવા મળે કે દાખલા તરીકે નક્કી કર્યા હતા 100 એકમોનું અને ઉત્પાદન થયું 800 એકમોનું, કે નક્કી કર્યા હતા 1000 એકમોનું અને ઉત્પાદન થયું 900, તો અહીં 200 એકમો અને અહીં 100 એકમોનો તફાવત આવ્યો। તો આવા સંજોગોની અંદર જો જણાય તો વર્તમાન જે ધોરણો છે એ ધોરણોમાં આપણે જે આ વિચલનો આવ્યા છે, અસામાન્ય જેને વિચલનો કહેવાય, આ અસામાન્ય વિચલનો માટે દૂર કરવા માટે આપણે પરિસ્થિતિમાં ફેરફાર કરવો પડે। ટૂંકમાં ધોરણોની પરિસ્થિતિમાં ફેરફાર ત્યારે કરવામાં આવે કે જો ધોરણોની અંદર આપણે નક્કી કરેલી ધોરણનીમાં અને થયેલી કામગીરીની જ્યારે સરખામણી કરવામાં આવે ત્યારે તેમના વચ્ચેનો તફાવત જો સામાન્ય હોય તો ધોરણમાં સુધારાલક્ષી પગલાં લેવામાં આવતા નથી, જો અસામાન્ય સુધારો હોય તો ધોરણમાં ફેરફાર કરવામાં આવે છે। ત્યાર પછીનો ખાસ કરીને ત્રીજો તબક્કો છે સુધારાલક્ષી પગલાંની અંદર કે ધોરણમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવામાં આવે છે। હવે ઘણા ધંધાકીય એકમમાં કેટલાક ધોરણો આપણે નક્કી કર્યા હોય, માની લો કે એ ધોરણોને આપણે સિદ્ધ કરવા માટે આપણે સતત ને સતત પ્રયત્ન કરતા હોય, પણ માની લો કે આપણા પ્રયત્ન કરવા છતાં પણ આપણે લાંબા સમયગાળાની અંદર એ ધોરણોને સિદ્ધ કરી શકતા નથી, તો આપણે એક વસ્તુ માની લેવાનું, મેં તમને પહેલાં પણ વાત કરાવી હતી જ્યારે અહીંયા ધોરણની વાત કરતો કે ધોરણ ખરેખર વાસ્તવમાં સિદ્ધ થઈ શકે એવા હોવા જોઈએ, પછી બહુ ઊંચા ન હોવા જોઈએ કે જેને સિદ્ધ કર્મચારીઓ કરી જ ન શકે। તો જો એવા જો હોય, સતત પ્રયત્ન કરવા છતાં પણ જે ધોરણો સિદ્ધ થઈ શકે એવા ન હોય તો એવા ધોરણો ઊંચા ધોરણો કહેવાય છે। તો એવા ધોરણોમાં આપણે ફેરફાર કરીને એ ધોરણ કરતાં થોડાક નીચા પ્રકારના ધોરણો આપણે સ્વીકારવા જોઈએ જેથી આપણે એ ધોરણોને સિદ્ધ કરી શકીએ। હવે એટલે કે ફેરફાર કરવો જરૂરી છે, એટલે કે નવા ધોરણો પાછા આપણે નીચા નવા ધોરણો ઘડવા પડે છે। હવે ઘણી વખત એવું થાય કે આપણી પાસે જે સ્થાપિત ધોરણો હોય એના કરતાં બહુ ઊંચું પરિણામ આવે, આપણે ધોરણ નક્કી કર્યા હોય નીચા અને પરિણામ બહુ ઊંચું આવે, એટલે ઘણી વખત આપણે કામ કરવાની શક્તિ હોય 1000 એકમની અને આપણે ધોરણ નક્કી કર્યા હોય 500 એકમની, તો પછી આપણે આપણા ધોરણને ઊંચું લઈ જવું જોઈએ। તો એવા સંજોગોમાં પણ નવા ઊંચા ધોરણોની સ્થાપના કરવી પડે છે। ટૂંકમાં આપણે આજેના વિડીયો લેક્ચરની અંદર આપણે અંકુશની જે પ્રક્રિયાના તબક્કા જોયા કે ભાઈ સૌથી પહેલાં ધોરણોની સ્થાપના કરવામાં આવે, એ ધોરણોની અંદર કઈ રીતે કામ કરવાનું છે વર્તમાન સમયમાં તેની આખી માહિતી આપવામાં આવે, અને ત્યારબાદ એક થયેલી કામગીરીનું માહિતીનું સંપાદન કરવામાં આવે છે અંગત નિરીક્ષણ દ્વારા, મૌખિક અહેવાલ દ્વારા, લેખિત અહેવાલ દ્વારા, પછી ત્યારબાદ કામગીરી સાથે જે એની તપાસ કરવામાં આવે છે ગુણાત્મક કે સંખ્યાત્મક કે બંને રીતે, અને ત્યારબાદ થયેલી કામગીરીમાં કેટલા ધોરણો સિદ્ધ થયા છે, કેટલા અંશે ધોરણો સિદ્ધ થયા છે અને કેટલા અંશે ધોરણો સિદ્ધ થયા નથી એનું, અને પછી એને અનુસંધાને સુધારલક્ષી પગલાં લેવામાં આવે છે। જો વાસ્તવિક પરિસ્થિતિમાં અને ધોરણની સરખામણીમાં જો આપણે સામાન્ય એકદમ નજીવો તફાવત લાગે તો પછી આપણે આપણા ધોરણમાં સુધારા કરતા નથી, પરંતુ અસામાન્ય એટલે કે મોટો તફાવત લાગે તો નવા ધોરણો આપણે ધોરણમાં ફેરફાર કરવા પડે છે। ઘણી વખત આપણે એટલા બધા ઊંચા ધોરણો નક્કી કરી લીધા હોય
કે એ ધોરણો આપણે ક્યારેય સિદ્ધ કરી શકતા નથી, તો આપણે નવા નીચા ધોરણો નક્કી કરવામાં આવે છે. ઘણી વખત એવું પણ બની ગયું હોય કે નીચા ધોરણો આપણે નક્કી કરી લીધા હોય અને આપણે સારા પરિણામ લાવતા હોય તો આપણે ઊંચા ધોરણો પણ થોડાક નવા ધોરણોથી માં ફેરફાર કરવો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા સાતમા પાઠની અહીં પૂર્ણાહુતિ કરીએ છીએ. આ સાતમા પાઠનો જે મુદ્દો સ્વાધ્યાય છે એ તમારે છ માસિક પરીક્ષા પછી દિવાળી વેકેશનની અંદર તમારી હોમવર્કની નોટબુકની અંદર લખી લેવાનો છે. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો, સ્ટે હોમ સ્ટે સેફ. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ફરી આભાર માનું છું. આભાર.